Hallelujah. Praise the Lord. Sagrada ne Krista ma salam. God bless you all. Apni aapko man kariye. Prabhu na bhar maniye. Pardi prabhu apne sangat aapi che tha kariya che. Prabhu na vachano nu manan karma maade prabhu apne swas apiyo che. Jivan apiyo che. Kaan apiya che. Abhar maniye prabhu agar namar thaiye shant thaiye विश्वास थी नमिये पिता में ख्रिस्त मां नमिये आभार हमने आ संगत आप आभार हमने फरती एक ठा करिया छे तमरा चनो वाचे मन करिए हमारे से बात करो दरेक सांपड़ना ने आसद आपो पवित्र आत्मा हमारी मुलाकात लो सांपड़ दा कान समझूत मन देखते आखो दरेक ने मड़े ख्रिस्त ना नाम पर प्रार्थना करो छे आमेन प्रेज लॉर्ड प्रभु यीशु ख्रिस्त एक दु यूहन्नी मत्ती सुवार्ता 18 मो अध्याय 20वीं कलम मां જ્યાં બે કે ત્રણ એકઠા થશે તેની મધ્યે હું છું પ્રભુ એ પ્રમાણે વચન આપેલા શિષ્યોને અને આપણે વધારે એવું કહીએ છીએ કે પ્રભુના લોકો એકઠા થયા પ્રભુના નામમાં ભેગા થયા એટલા માટે પ્રભુ યીશુ ખ્રિસ્ત ત્યાં હાજર હોવા જોઈએ અને છે એવો વિશ્વાસ એને લોકો ચાલે છે પ્રભુ એવું કીધું કે જ્યાં મારા નામમાં એકઠા થશે એનો અર્થ એવો થાય છે કે મારા નામથી ઓળખાતા લોકો એકઠા થશે પ્રભુના નામમાં એટલે આપણે એમ નથી આવતા ભાઈ ઇન ધ નેમ ઓફ જીસસ ઇન ધ નેમ ઓફ જીસસ તું આવ્યો બોલ પ્રભુ સુ નામમાં બોલ એવું આપણે નથી કહેતા પણ પ્રભુના નામથી ઓળખાતા લોકો જ્યારે એકઠા થશે તેઓ ના મધ્યે પ્રભુ છે એવું એને વચન આપ્યું એવું પણ એનું વચન કહે છે યોહાનસ વાર્તા 12મો અધ્યાય તેની 36મી કલમમાં 26મી કલમમાં જ્યાં હું છું ત્યાં મારો સેવક હશે એટલે આપણને ભેગા થવું હોય તો પ્રભુ હશે ત્યાં ભેગા થવાની જરૂર છે જ્યારે તેઓ એકઠા થશે ત્યારે હું છું પ્રભુ એ પ્રમાણે કીધું આપણે જ્યારે પ્રભુના નામમાં પ્રભુના માટે એકઠા થઈએ છે તો પ્રભુને સાંભળવા માટે ભેગા થઈએ છે આપણે એકબીજાને મળવા ભેગા નથી થતા પણ પ્રભુને મળવા માટે ભેગા થઈએ છે પ્રભુનું નામનો મહિમા થાય પ્રભુનું અવાજ સંભળાય અને પ્રભુ ને આપણે જાણીએ અથવા તો પ્રભુનો મહિમા થાય માટે આપણે એકઠા થઈએ છીએ પ્રભુ કીધું જ્યાં તમે એકઠા થશો એનો મતલબ એ બતાવે છે કે મારા નામમાં અને હું મહિમાવાન હોવો જોઈએ અને મેં બોલાવ્યા છે તમે આવ્યા છો એટલે તમારા વચ્ચે વાત કરનાર હું હોવ અને તમારો પ્રભુ હું હોવ તો જ્યારે આપણે પ્રભુના નામમાં ભેગા થયા છે ત્યાં પ્રભુને માન ને પ્રભુ એ પ્રભુ છે અને એને બોલાવ્યા છે એના માટે આપણે નમ્ર થઈને શાંત થઈને આગળ બેસીએ છીએ એનો મહિમા કરવા માટે એનો અવાજ સાંભળવા માટે એની એને જાણવા માટે આપણે ઘૂંટણે પડીને એનું સાંભળવા એને પ્રભુ માનવા આપણે એને બોલાવ્યા છે કોઈ આપણને બોલાવે છે તો આપણે એના ઘરે શાંતિથી બેસીએ છીએ કારણ કે એને આપણે ઇન્વાઇટ કર્યા છે બોલાવ્યા છે એમ પ્રભુ જેને બોલાવે છે ને પ્રભુ એ બોલાવે લોકો હોય તો એનું માન ત્યાં રાજા તરીકે એનું માન હોવું જરૂરી છે જુના કરારમાં હઝીકેલ તેનો 48મો અધ્યાય 35મી કલમ ત્યાં લખેલું છે તેની ચોતરફનું માપ 18000 કાંઠી થાય તો અહીંયા જે મંદિરનું એક દર્શન થયું અને આ મંદિર નવા કરારમાં સમજણ પડી કે આ તો યરુશલેમ છે નગર અને નગરનું કે છે કે એ જોયું તો એ ચોખંડો હતો પછી અને તે દિવસથી તે નગરનું નામ યહોવા શામા એટલે યહોવા ત્યાં છે એવું પડશે તો નામ પડશે કે યહોવા શામા ને યહોવા ત્યાં છે તો પ્રભુ એ બધે નથી રહેવાનો પણ પ્રભુ એક જગાએ રહેવાનો છે એ શહેરમાં રહેવાનો છે અને આ જે શહેર આકાશમાંથી ઉતરતું આવવાનું છે અને અહીંયા હઝીકેલે જોયું એની લંબાઈ ચોડાઈ પહોળાઈ તો એ મંદિરમાં એવું કહેવાશે જગા એ નગર એ દેશ વિશે એવું કહેવાશે શહેર વિશે કહેવાશે કે યહોવા શામા એટલે યહોવા ત્યાં છે પ્રભુ આપણે ભેગા થઈએ છીએ ત્યારે આપણે લાગે છે પ્રભુ આપણી સાથે છે અને પ્રભુ આપણી મધ્યે છે અને પ્રભુ છે આપણે પ્રભુના વચન પ્રમાણે કબૂલ કરીએ છીએ કે જ્યાં બે કે ત્રણ એકઠા થશે તેની મધ્યે હું છું એટલે પ્રભુ આપણા મધ્યે છે એવું આપણે અનુમાન લગાવે છે અને આપણે એ પ્રમાણે દાવા પણ કરીએ છીએ અને ઘણી વાર આપણને ખબર પડે છે કે ના પ્રભુ આપણા મધ્યે નથી રહ્યો
અને પ્રભુ આપણી આપણે પ્રભુનો બહુ ઓછો અનુભવ કરેલા છે, પ્રભુની હાજરીનો અનુભવ ઓછો કરેલો છે. જૂના કરારમાં એવું કહેવાતું હતું, યુનાનું પુસ્તક પહેલો અધ્યાય 13મી 3જી કલમમાં આ યુના વિશે લખેલું છે કે તે યહોવાની હજુરમાંથી નાસી જતો હતો. એટલે પ્રભુની જે હાજરી છે અથવા પ્રભુનું જ્યાં રહેઠાણ છે અથવા પ્રભુ જ્યાં બોલાવે છે અને લોકો એકઠા થાય છે એની હાજરી જ્યાં છે એમાંથી યુના નાસી જતો હતો. દાઉદ તરું કહે છે કે પ્રભુ તારી હાજરીથી હું હજુરમાંથી કાઢી કાં જાઉં, જો હું આકાશમાં ચડું તો તું ત્યાં છે, જો હું અર્ધલોકમાં હતો તો હું સિહોલમાં મારું બિછાણું નાખું તો પણ તું ત્યાં છે, હું તારી તારી નજરથી કાં દૂર જાઉં. પણ એ યુના પ્રભુની હાજરીથી દૂર જતો હતો. ગીત શાસ્ત્ર 51મો અધ્યાય 11મી કલમમાં દાઉદ કહે છે કે તું મને તારી હાજરીમાંથી કાઢી ના મૂકતો. અને આપણને પ્રભુની હાજરીનો અનુભવ નથી થતો તો પણ આપણે કહીએ છીએ કે જ્યાં બે કે ત્રણ એકઠા થશે તેને મધ્ય હું છું, પ્રભુએ કીધું છે. અને આપણે ખાલી પ્રભુના વચનને કબૂલ કરીએ છીએ પણ આપણને હાજરીનો પ્રભુની ઉપસ્થિતિનો હજુ પણ અનુભવ એવો નથી થતો જેમ યુના કહે છે કે તારી એની હાજરીમાંથી હું નાસી જઉં છું અથવા એની હાજરીમાંથી દૂર થયો. આપણને આમ જ સામાન્ય લાગે છે, પ્રભુની બીક નથી લાગતી કે પ્રભુનું પ્રભુત્વ આપણે નથી અનુભવતા. કદાચ કોઈ મંદિરમાં જાય તો બહુ ગંભીર છે કે અહીંયા ભગવાન છે, ઈશ્વર છે. આપણને પોલીસ સ્ટેશન છે ત્યાં બીક લાગે છે, ભાઈ આ પોલીસ સ્ટેશન છે. સીસી કેમેરા હોય તો આપણને બીક લાગે છે, આ તો સીસી કેમેરા છે અને એ લોકો જુએ છે આપણને. પણ પ્રભુ માં જયારે એકઠા થઈએ છીએ આપણે એવી એની બીક કે એવું એનું માન આપણે જાળવતા નથી કે બીક લાગતી નથી. સાત વાતો હું કહેવા માંગુ છું કે પ્રભુની હાજરીમાં જયારે આપણે આવીએ છીએ તો આપણને શું અનુભવ થવા જોઈએ અને આપણો એ શું કેવી રીતે હું કહી શકું કે પ્રભુ ત્યાં છે, પ્રભુ હાજર છે. શું આપણે પ્રભુની હાજરીનો અનુભવ કર્યો છે? આપણે ફક્ત કબૂલ કરીએ છીએ કે પ્રભુ છે, ચૂપ રહો પ્રભુ છે, શાંત રહો પ્રભુની હાજરી છે અને કોઈનો અનુભવ થાય છે, કોઈનો અનુભવ નથી થતો. બાઇબલ પ્રમાણે કહે છે બીજો કોરિન્થીયનો પહેલો 3જો અધ્યાય 17મી કલમ, પાઉલ એવું લખે છે કે પ્રભુ તો આત્મા છે, પ્રભુ તે તો આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. તો જો સ્વતંત્રતા છે, સ્વતંત્રતાનો અનુભવ થાય છે, કોઈ પણ પ્રકારની બીક નથી લાગતી, કોઈ પણ પ્રકારની શ્રમ નથી લાગતી, કોઈ પણ પ્રકારના દુષ્ટ આત્માના બંધનમાં આપણને બીવડાવતા નથી, તો એક જે મોકળાશનો અનુભવ થાય છે તો એ દેખાડે છે કે ખરેખર કોઈક છે. પ્રભુની હાજરીમાં સ્વતંત્રતા છે. પ્રભુ જો આપણા મધ્યે છે તો આપણને સ્વતંત્રતાનો અનુભવ થશે. જેમ બીજો વર્ષથી 3:7 કે 17 લખ્યું છે, હવે પ્રભુ તે આત્મા, પ્રભુ તો તે આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે, અને ખરેખર જો પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે, તો ત્યાં એક અનુભવ થશે, સ્વતંત્રતાનો અનુભવ થશે. પણ જો આપણને અનુભવ ના થતો હોય, મુક્તિનો અનુભવ, શાંતિનો અનુભવ, એક છુટકારાનો અનુભવ ના થતો હોય, તો ખરેખર એ હાજરી પ્રભુની ત્યાં નથી. ગીત શાસ્ત્રમાં લખેલું છે પહેલો અધ્યાય 5મી કલમમાં કે પ્રભુની જે ઉપસ્થિતિ છે અથવા પ્રભુનો જે રાજ્ય છે અથવા પ્રભુના લોકો જ્યારે એકઠા મળે છે, બે કે ત્રણ હતા એ ન્યાયી લોકોની સભા છે, એમાં દુષ્ટો ટકશે નહીં, પાપીઓ ઉભા રહેશે નહીં. ત્યાં કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુની હાજરીમાં આવે છે. તો આપણે જો કહેતા હોય, દાવા કરતા હોય કે પ્રભુ અહીંયા છે, તો અહીંયા બંધન ના હોવું જોઈએ. અને જો બંધનમાં છે લોકો તો એ દેખાડે છે કે ખરેખર પ્રભુ ત્યાં નથી. ભલે આપણે દાવા કરતા કે બે કે ત્રણ એકઠા થઈએ છીએ તો પ્રભુ ત્યાં અવશ્ય છે, પણ જો છે તો સ્વતંત્રતા હોવી જરૂરી છે. બીજો બાબત જોઈએ છે, યોહાન્ની સુવાર્તા તેનો 12મો અધ્યાય 26મી કલમ, પ્રભુએ કીધું, જો કોઈ મારી સેવા કરવા સેવા કરતો હોય, જો કોઈ મારી સેવા કરતો હોય તો તેને મારી પાછળ ચાલવું અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. તો આ એક સાચી વાત છે કે માણસો જો પ્રભુની હાજરીનો અનુભવ કરવા માંગે છે તો એને પ્રભુ જ્યાં છે ત્યાં હોવું જરૂરી છે. અને આગળ કહે છે, અને મારા બાપથી તેને માન મળશે, મારો બાપ એને માન આપશે. હું જ્યાં છું ત્યાં જો એ હશે. જૂના કરારમાં પ્રભુએ
इज़राइल ना लोगों ने वो किधू यश यर्मिया तो ना 23 मौजे 22 भी कलम्बा के घना लोगों ये मारी बात सामने हुए निकली गया 22 भी कलम्बा कीजे जो त्यो मारा मंत्रिमंडल मा उभारया हो मारी समा मा हाजरा हाजर हो तो त्यो मारी वाणी सामने अने मने सामने ने त्यो बाहर जा अने मारा लोगों ने चेतवता चेतवत अने जे कुमार्ग मा लोगों छे भटकी गया लोगों छे पापी लोगों छे तेने तेना कुमार्ग थी फेरवत तो जो त्यो मारा संगत मा मारी उपस्थिति मा मारी हाजरी मा रहा हो तो त्यो मारू सामरत तो जाने कोई प्रभु नी हाजरी मा होय छे तो प्रभु नो वा सामरे छे अने कहे छे मैं तेने मारी सभा मा रहा हो तो आपने कदाच જ્યારે કહીએ છે પ્રભુ આપણી સભામાં છે તો હું પ્રભુની સભામાં છું તો એક આ અનુભવ થવો જોઈએ કે આપણને પ્રભુનો અવાજ સાંભળીએ ઉત્પત્તિ 22 મો અધ્યાય બીજી કલમમાં ત્યાં ઇબ્રાહીમને પ્રભુએ સવારના દર્શન એક રાતે વાત કરતા કીધું કે તું સવારના વહેલો ઉઠીને મોરિયા દેશમાં જા અને ત્યાં જે પર્વત બતાવું ત્યાં એકમાં એક પણ પર્વત પર તું તારા દીકરાનું અર્પણ ચડાવ એને તું બાળીને અર્પણ ચડાવ હોમ યજ્ઞ કર અને આ ઇબ્રાહીમ એ વહેલો ઉઠીને ઈસાકને એના દીકરાને લઈને જાય છે નવમી કલમ અને ઇબ્રાહીમને પ્રભુએ જે જગા બતાવી હતી ઓલરેડી પ્રભુ ત્યાં હાજર હતા યહોવા હિરે એ નામ આપવામાં આવ્યું અને ત્યાં ઇબ્રાહીમ પહોંચે છે અને એ જગાએ પ્રભુ હતો અને એ આ ઇબ્રાહીમ એ પર્વત જે બતાવવામાં આવેલો લખ્યું છે અને પ્રભુએ જે એને બતાવેલું સપનામાં એ જગા એને જોઈ અને ત્યાં એના દીકરાનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે આપણે કોઈ પણ જગ્યાએ ભેગા થઈએ તો એવું નહીં કહેવાય કે પ્રભુ ત્યાં છે પણ જ્યાં પ્રભુ છે ત્યાં મારે હાજર થવું જરૂર છે જ્યાં વરસાદ પડતો હોય ત્યાં વાવવું જોઈએ જ્યાં પ્રભુ હોય ત્યાં ઉપસ્થિત રહેવું જરૂર છે તો આપણી બધી જરૂરિયાત પૂરી પડે છે જ્યાં બે કે ત્રણ એકઠા થાય છે એ વાત સાચી છે પણ જ્યાં પ્રભુ છે ત્યાં એક બે જણે ભેગા થવું જોઈએ જૂના કરારમાં પુનર્નિયમ એક 12મો અધ્યાય 18મી કલમ અને ઘણી જગ્યાએ લખેલું છે કે તમારે કઈ જગ્યાએ ભોજન કરવું તો જે સ્થળ પ્રભુ તમારા માટે પસંદ કરે લખેલું છે તો ત્યાં તમારા જે જુવાન હોય એ નર હોય નારી હોય તમારા દાસ દાસીઓ હોય અને લેવી કુળના બધા જે બાળક હોય જે જગ્યા પસંદ કરવામાં આવે ત્યાં તમારે હાજર થવું ને ત્યાં ખાવું પુનર્નિયમ 17મો અધ્યાય 10મી કલમ ત્યાં તમે વાંચો તો લખેલું છે કે જે જગ્યા જે સ્થળ યહોવા પસંદ કરે એ સ્થળેથી જે ફેસલો તેઓ તમને સંભળાવે અને જણાવે એના તાત્પર પ્રમાણે એ જેવું કે એ પ્રમાણે તમારે કરવું આપણે આ વાત શીખીએ છે કે પ્રભુ ક્યાં છે કે પ્રભુ જ્યાં છે ત્યાં મારે હાજર થવું જરૂર છે યહોવા શામા એટલે પ્રભુ એ એના નગરમાં છે અને એ જ્યાં છે ત્યાં બે કે ત્રણ એકઠા થશે તો આપણને અનુભવ 100% થશે માર્થી સુવાર્તા 28 મધ્ય દે 5મી કલમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે બે દૂતો એના કબર આગળ પથ્થર હટાવીને બેઠા હતા અને અમુક સ્ત્રીઓ પ્રભુની સેવા કરતી હતી તેઓ પ્રભુના જે કબરમાં સૌ હશે એમ સમજીને તેઓ એની સેવા કરવા માટે આવ્યા એમની પ્રથા હતી કે તેઓ અત્તર લગાવે ને તેઓ સુગંધીઓ એમાં ભરે અને દૂતે કીધું આ સ્ત્રીઓને કે તમે જાઓ એના શિષ્ય જે છે એમને જઈને કહો કે આ ઈસુ ઉઠ્યા છે પ્રભુ ઉઠ્યો છે અને તમારી આગળ ગાલિલમાં જાય છે જેમ એને પહેલાથી કીધું હતું કે હું તમને ગાલિલમાં મળીશ હું ઉઠ્યા પછી તમને ગાલિલમાં મળીશ અને માત્ય સુવાર્તા 26 મોદે 32 કલમમાં તે વાંચે તો પ્રભુએ જ્યારે જીવતા હતા ત્યારે પહેલા કીધેલું એના શિષ્યોને કે હું મરી જઈશ વડીલોથી મને અપમાન થશે ને મરી જઈશ અને પછી ઉઠ્યા પછી હું તમને ગાલિલમાં મળીશ તો પ્રભુએ પહેલાથી સ્થળ નક્કી કરેલા છે અને ત્યાં જ્યારે બે કે ત્રણ એકઠા થાય છે ત્યાં પ્રભુનો આપણને અનુભવ થાય છે અને ત્યાં પ્રભુની હાજરી માં આપણે એનો અવાજ પણ સાંભળી શકીએ છીએ ત્રીજી વાત
પ્રભુ જ્યાં છે ત્યાં જે પહેલી વાત જોઈ પ્રભુનો અનુભવ પ્રભુ જ્યાં છે ત્યાં આપણે સ્વતંત્રતાનો અનુભવ થાય છે પ્રભુ જ્યાં છે ત્યાં પ્રભુનો અવાજને સાંભળી શકીએ છે ત્રીજી વાત જોઈએ છે પ્રભુ સુ ખ્રિસ્ત જ્યારે ભૂતો કાઢતા હતા તો જે ફરસીઓ હતા યહૂદીઓ હતા એ લોકો સામાન્ય પણ લોકો એવું માનતા હતા સમજતા હતા કે પ્રભુ ઈસુ એ તો ભૂતોનો જે સરદાર છે બાલ જબૂલ એની મદદથી ભૂતો કાઢે છે લુકની સુવાર્તા 11મો અધ્યાય 20મી કલમ અને લોકોને આશ્ચર્ય ના થયું કે આ તો ભૂતોની મદદથી પ્રભુ ઈસુ ભૂતોને કાઢે છે અને પ્રભુએ કીધું 20મી કલમ પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું જો તમારામાંના એવું કોઈ માનતું હોય કે હું ઈશ્વરથી કામ કરું છું તો દેવનો હાથ મારા ઉપર છે તો દેવના સહાયથી હું એ ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે તો સમજી લો તમે સાચો વિશ્વાસ કરો છો અને દેવનું રાજ્ય તમારી તમારા તમે દેવના રાજ્યમાં ભાગીદાર થયા છો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે જો તમે વિશ્વાસ કરો છો કે હું ભૂતોના સરદારથી ભૂતોના સરદારના મદદથી ભૂતો કાઢું છું તો તમે દેવના રાજ્યથી બહુ દૂર છો પણ જો તમે એવું માનતા હો કે હું ઈશ્વર થકી કરું છું તો દેવ રાજ્ય તમારી પાસે આવ્યું છે પ્રભુ કીધું પ્રભુ સુ ખ્રિસ્ત ભલું કરતા ફર્યા લુકની સુવાર્તા લખી છે 10મો અધ્યાય 38મી કલમમાં પ્રભુ ભલું કરતા ફર્યા જેના સેતાનથી પીડાતા હતા દરેક સાજા કરતા ફર્યા કારણ કે પ્રભુ ઈસુ દેવની સાથે અને દેવ પ્રભુ ઈસુ સાથે હતા તો જ્યારે વ્યક્તિ પ્રભુની હાજરીમાં જાય છે અથવા પ્રભુ એની સાથે હોય છે ત્યારે માણસ એની સાથે દુષ્ટ આત્મા આવતા નથી અને દુષ્ટ આત્મા દૂર રહે છે દુષ્ટ આત્માઓ નીકળે છે દુષ્ટ આત્માઓ બીવે છે પ્રભુની હાજરીમાં દુષ્ટો ટકતા નથી માર્ક સુવાર્તા 16મો અધ્યાય 20મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને પુનરુત્થાન પછી અધિકારો આપીને કીધું જાઓ તમે બધા જગ્યાએ સુવાર્તા ફેલાવો અને શિષ્યો 20મી કલમ છે અને શિષ્યો ત્યાંથી બધી જગ્યાએ યરૂશલેમથી નીકળીને બધી જગ્યાએ સુવાર્તા કરતા નીકળ્યા અને પ્રભુ તેમની સાથે રહેતો હતો એ જે 12 શિષ્યો 120 ને આગળ વધતા ગયા એમ તેઓ જે ચમત્કારો કરતા ગયા અને ભૂતોને નીકાળતા ગયા તો પ્રભુ તેમની સાથે હતો તો પ્રભુ આપણી સાથે હોય તો આ કાર્ય જરૂર ના છે કે મહિમા થવો જોઈએ ભૂતો નીકળતા અને અદ્ભુત કામો તેઓ કરતા નીકળ્યા આ દેખાડે છે કે પ્રભુ એમની સાથે હતો તમે આત્મિક વાતાવરણમાં સ્વસ્થતા જોઈ શકો છો પ્રભુની હાજરી જો હોય તો એ જે આત્મિક દુષ્ટ આત્મા લશ્કરો છે એનો તમે સામનો કરી શકો છો અને દૂર કરી શકો છો જૂના કરારમાં જ્યારે કરાર કોષ ફિલિસ્તીઓ લઈ ગયા એટલે પટારો જેમાં મૂસા એ હારૂનને જે આપેલું મૂકવા માટે લાકડી હતું અને માનના હતું તો એ જે પટારો હતો એને લોકો એમ સમજતા હતા કે પટારો જ્યાં સુધી છે આ કરાર કોષ છે ત્યાં સુધી યહોવા એમની સાથે છે અને આને આપણે લઈ જઈશું તો આ ઇઝરાયલ લોકો હરી જશે અને ઇઝરાયલના લોકોને પણ એવું હતું કે આ જ્યાં સુધી પટારો છે ત્યાં સુધી અમારો વાળ વાંકો નહીં થાય પ્રભુની હાજરી આપણી સાથે છે અને જ્યારે આ જે કરાર કોષ હતો એ બધું સામાન આ ફિલિસ્તીઓ લઈ ગયા અને ત્યારે બાળક એક થયું અને પહેલો સમુએલ 4 અધ્યાય 20મી કલમમાં એ ત્યાં લખવામાં આવ્યું છે કે નામ આપવામાં આવ્યું ઈખાબોદ એટલે પ્રભુનો મહિમા નથી રહ્યો હવે પ્રભુ ત્યાં નથી પ્રભુનો હાજરી હવે ઇઝરાયલમાં નથી પ્રભુ ના નામમાં ભેગા થઈ ગયા છે પ્રભુની હાજરી ઉતરતી ના હોય તો ઈખાબોદ કહેવાય પ્રભુનો મહિમા થવો જરૂરનો છે અને તેઓએ એ જે પટારો હતો જે કરાર કોષ હતો એ પટારાને તેઓ આ ફિલિસ્તીઓ દાગોન એમના મંદિર દાગોનનું મંદિર માં લઈ ગયા અને જે દાગોન એ લોકોનો દેવ છે એ માછલી જેવો દેખાતો એ મોટું પુતળું હતું અને જ્યારે આ કરાર કોષ ને પટારાને મંદિરમાં મૂકવામાં આવ્યો ત્યારે બીજા દિવસે જે એના યાજકો હતા તો એના પંડિતો સેવા કરતા હતા તેઓએ દાગોનની મૂર્તિનું માથું પડેલું જોયું તો પ્રભુની હાજરીમાં દુષ્ટો અથવા તો આત્મિક ક્ષેત્રમાં ખલબલી મચે છે
पहलो समुएल 28 मध्ये 16वी कलम समुएल कहियो के यहोवा तारी पासे थी जतो रहयो छे जारे साउल राजा ना पासे थी ईश्वर आपा जतो रहो तेरे यहां एवू एने आवाज आयो के यहोवा तारी पासे थी जतो रहो छे ने तुने शत्रुओना पक्षमा आई गयो छे तमने प्रभु नी हाजरीनो अनुभव नथी थतो जारे प्रभु तमारी पासे थी जाय छे अने दुष्ट आत्मा तमारी पासे आवे छे सफानिया तेनो तीजो अध्याय 15वी कलम यहोवाए न्यायनी रूए तरी करेली शिक्षा नो अंत आयो छे तेने तारा शत्रु ने हाकी काढ्यो छे शत्रु ने हाकी काढे छे इजरायल नो राजा एटले यहोवा तारा मा छे तारा मध्ये छे एटला माटे शत्रु जतो रहे छे जो शत्रु छे शत्रु रहे छे शत्रु ना प्रहार थाय छे तो तमे हजु पण प्रभु नी हाजरी मा नथी आव्या पर प्रभु नी हाजरी मा आवेला हो प्रभु नी उपस्थिति मा बैठा हो तो दुष्ट आत्माओ बिल्कुल आवता नथी અને તેઓ તમારું કશું તોડી નથી દેતા શત્રુ નાસી જાય છે પ્રેઝ લોર્ડ તો જ્યારે પ્રભુના નામમાં ભેગા થાય છે તો શત્રુ નાસી ના જતો હોય તો એ ખબર પ્રભુ જતા રહ્યા છે આપણે પ્રભુની પાસે પ્રભુની હજુરમાં જવું જરૂરી છે ચોથો ચોથી બાબત જોઈએ છે પ્રેઝ કૃત્ય 5 મધ્ય 38 કલમ ત્યાં એક ગમાલેલ કરીને એક ફરોસી નો શિક્ષક હતો એટલે જે લોકોને શીખવતો હતો એવો મોટો ગુરુ હતો અને એ બધા નિયમને શીખવતો હતો અને બધા લોકો એના એનું સાંભળતા હતા અને એ બધાને નિયમો શીખવતો હતો અને ફરસીઓને તૈયાર કરતો હતો એ મોટો મોટો ગુરુ જેવો કહેવાતો હતો ને લખેલું છે એ બધામાં સન્માનીય હતો અને બધી જે સભાની એનો મુખ્ય માણસ જેવો હતો અને એને ઇઝરાયલને કીધું કે આ ખ્રિસ્તી લોકો ઈસુના શિષ્યોને જે લોકો કરે છે એ લોકોને તમે રહેવા દો એ જો ઈશ્વરનું એમાં કામ હશે તો ઈશ્વરની સાથે હશે તો આપણે એનું કશું ખેડવી શકીએ પણ જો ઈશ્વર એને મદદ નહીં કરતો હોય તો એમનું કામ આપ મેળે પડી જશે તો આ ગમાલેલ એ પ્રમાણે ઇઝરાયલના લોકોને ચેતવણી આપીને કહે છે કે આ ખ્રિસ્તી લોકો જે સુવાર્તા આપે છે માદા સાજા કરે છે જો એ ભૂતોના મદદથી કરતા હોય શેતાનના શક્તિથી કરતા હોય તેમનું કામનો અંત આવશે પણ જો પ્રભુ એમની સાથે હશે તો એ કામ સ્થિર રહેશે અને જો આપણે એનું એનો વિરોધ કરીશું અને બની શકે આપણે ઈશ્વરના દુશ્મન થઈ જઈએ એટલે એમને રહેવા દો તો પ્રભુનું જો હાજરી હોય તો એની સામે કોઈ થઈ શકતો નથી અને પ્રભુનું કામ પૂરું થાય છે પ્રભુ જો છે તો એ કામ ટકે છે પ્રભુ તો પ્રભુની હાજરી અથવા પ્રભુની ઉપસ્થિતિ હોય તો દરેક વસ્તુ બીજી વસ્તુ નોંધતા જ પણ એ કામ સરળ રહે છે એને કામને જીવતું જોઈ શકીએ છે બીજો એક બાબત જોઈએ છે પૂર્ણ નિયમ તો ચોથો દે 15મી કલમ 5મી બાબત જોઈએ છે જ્યારે હોરેબમાં પ્રભુએ ઇઝરાયલને દર્શન આપ્યું એ પર્વત પાસે તો એ પર્વત પર કે છે અગ્નિ હતો અને અંદરથી અવાજ આવતો હતો અને મૂસા કહે છે કે તમે લોકોએ જ્યારે એ આગ જોઈ એ આગના પાછળ એક અવાજ તમે સાંભળ્યો પણ તમે કોઈ આકૃતિ ના જોઈ રખે ને તમે આકૃતિ જોઈ લીધી હોય અંદર તો તમને કદાચ એને મૂર્તિ બનાવવાની ઈચ્છા થાય એક માણસની કે જાનવરની પણ તમે કોઈ આકૃતિ ના જોઈ તમે ફક્ત અવાજ સાંભળ્યો એ જે અગ્નિ હતી પ્રભુ ઉતર્યો ત્યારે તમે તમારા મધ્ય આવ્યો અને તમે એનો અવાજ સાંભળ્યો જો તમે એનો અવાજ નથી સાંભળતા એની હાજરીમાં તમને કે જે બોધ નથી મળતો પ્રતિકાર નથી મળતું શિક્ષણ નથી મળતું જ્ઞાન કે પ્રેરણા નથી થતી તો પ્રભુની હાજરી નથી તમને પ્રેરણાઓ થાય છે તો સમજી લો પ્રભુની હાજરી ત્યાં છે પ્રભુનો અવાજ સાંભળીએ છીએ આપણે પહેલો રાજા 19મો અધ્યાય 7-13 કલમ તૈયા એલિયા જ્યારે નાસી જાય છે અને એને બીક લાગે છે કે મને મારી નાખશે તો દૂત આવે છે અને દૂત એને રોટલી આપે છે અને પાણી આપે છે અને એલિયા 40 રાત દિવસ આ ખાઈને રાત દિવસ એ દોડ દોડ કરે છે ચાલતો રહો પર્વત પર દોડતો રહો અને 9મી કલમમાં હોરેબ પર્વત પર જઈને બેઠો અને ગુફામાં એ બેઠો 9મી કલમ
ગુફામાં રહ્યો હા તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો તો એ ગુફામાં જઈને ઉતારો કર્યો આરામ કર્યો પછી અને જો યહોવાનું વચન તેની પાસે આવ્યું પ્રભુ એની સાથે વાત કરવા માંગતા હતા અને કીધું એલિયા તો અહીંયા શું કરે છે અને એને 10મી કલમમાં એને એવું કીધું મને બહુ ગુસ્સો આવે છે કારણ કે પ્રભુ તમે કશું બોલતા નથી તમારા લીધે મને ગુસ્સો આવે છે તમારા માટે મને દુઃખ થાય છે અને હું એકલો બાકી રહ્યો છે આ ઇઝરાયલના લોકો મરી ગયા છે આ લોકો મને મારવા માંગે છે તારી વેદી તોડી નાખી અને તારા પ્રબોધકોને તલવારથી કાપી નાખ્યા હું એકલો બાકી રહ્યો છું હું જ તારો અવાજ સાંભળું છું અને મને દુઃખ છે એટલા માટે હું અહીંયા આવ્યો છું 11મી કલમ તેણે કહ્યું કે બહાર આવીને તું ગુફાની બહાર આવ યહોવાની સમુખ ઉભો રહે અને તું ત્યાં ઉભો રહે અને જો યહોવા ત્યાં થઈને જતો હતો અને યહોવા થઈને જતો હતો ને ભારે તથા જોરદાર વાયુ પર્વતને ફાડતો અને કે છે કે જોરદાર તોફાન થયું તથા યહોવાની સમુખ ખડકોના ટુકડે ટુકડા કરતો અને એવું તો ખડકોના ટુકડા થતા હોય પણ એ વાયુમાં યહોવા ન હતો પણ આ એલિયા કે છે મેં એમાં યહોવાની હાજરી ના જોઈ પછી અને વાયુ પછી ધરતીકમ થયો હા પણ એ ધરતીકમમાં યહોવા ન હતા ધરતીકમ થયો મન લાગ્યું અહીંયા પ્રભુ વાત કરશે પણ મેં જોયું એમાં પ્રભુની હાજરી નહોતી પછી અને ધરતીકમ પછી અગ્નિ પ્રગટ્યો પછી એક આગ મેં જોઈ પણ તે અગ્નિમાં યહોવા ન હતા તો એ અગ્નિમાં પણ યહોવા બોલ્યો નહીં મને એનો અનુભવ ના થયો મને એની હાજરીનો ઉપસ્થિતિનો એના હાથનો અનુભવ ના થયો એના કાર્યનો અનુભવ ના થયો કે પ્રભુ છે પછી આગળ અને અગ્નિ પછી કોમળ ઝીણો સાદ સંપછી મેં ઝીણો સાદ સાંભળ્યો એલિયાએ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનો મુખ પોતાના જબ્બાથી ઢાંકીને તે એને પોતાનો મુખને જબ્બાથી ઢાંકીને ઘૂંટણે પડ્યો અને સંતાવા લાગ્યો એને કોમળ અવાજ સાંભળ્યો પ્રભુની હાજરી જ્યારે કોઈ લગ્ન ચાલતો થાય છે તો આપણે ખુશ ના થઈએ એ લગ્ન ચાલતો થઈને હવે કહાં જાય છે એ જોઈએ જો મંદિરમાં જતો હોય તો બહુ સરસ પાછો પીવા જતો હોય તો બહુ ખરાબ તો પ્રભુની હાજરીમાં ચમત્કારો અગ્નિ થાય ધરતીકંપ થાય તો ફાનો આવે તો આપણે યહોવાની ભયંકર હાજરી એવું ના કહીએ કે બે કે ત્રણ એકઠા થયા ગીતો ગયા અને ધરતીકંપ થયો હા બેડીઓ તૂટી ગઈ સાસ સિલાસ ને પાઉલ આરાધના કરતા હતા બંદીખાનામાં ધરતીકંપ થયો પ્રભુની હાજરી આવી પણ આગળ જતા એક જણો ઉદ્ધાર થયો પ્રભુની વાણી આવી પ્રભુની વાણી ન આવે તો એ પ્રભુની હાજરી નથી કોઈ પ્રેરણાદાયક વાત ના નીકળે તો પ્રભુની હાજરી નથી તો એને અગ્નિ જોયો પણ યહોવા નતો ધરતીકંપ જોયો પણ યહોવા નતો ભૂતો નીકળે પણ યહોવા છે કે નહીં એનું કામ છે કે નહીં જોઈએ પ્રભુ જ્યાં છે ત્યાં દુષ્ટો ટકતા નથી અથવા અશુદ્ધાત્માઓ અને ભૂતો અને સ્થાન નથી પ્રભુની હાજરીમાં સ્વતંત્રતા છે છઠ્ઠી વાત જોઈએ છે જો પ્રભુ આપણા મધ્ય છે આપણે કદાચ કબૂલ કરી શકે છે યહોવા આપણા મધ્ય છે પણ યોએલ માં લખ્યું છે બીજો અધ્યાય 27મી કલમ ત્યારે તમે જાણશો કે ત્યારે તમે જાણશો અનુભવ થશે હું ઇઝરાયલમાં છું હું તમારા મધ્ય છું ને હું તમારો દેવ યહોવા છું અને ને બીજો કોઈ નથી અને તમારા લોકો હું જ છું હું જ તમારો ઉત્પન્ન કરતા હું જ યહોવા છું અને બીજો કોઈ મારા જેવો નથી ત્યારે તમને અનુભવ થશે કોઈ કે અમે ભી મીટિંગમાં ગયા અને પ્રભુ ત્યાં હતા શું જીવનો બદલાયા શું લોકો એમ કહે છે ખરેખર યહોવા જ છે બીજું કોઈ દેવ નથી એવો જો કોઈ સાક્ષી આપે તો ખરેખર એ યહોવાની હજુરમાં અથવા પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યો છે અને કહે છે મારા લોકો શરમાશે નહીં એમ કહેતા કે પ્રભુ મારા મધ્ય છે જ્યાં કબૂલાત નથી થતી કે પ્રભુ છે તો એ પ્રભુની હાજરી નથી લોકોએ કહેવું જોઈએ માથું દુખતું હતું મને સારા પણ મળ્યું અને પ્રાર્થના વગેરે મને તો સારું લાગે છે તો આ પ્રભુની હાજરી છે પ્રસવણ પ્રભુની ઉપસ્થિતિમાં લોકોના સાક્ષી હોય છે લોકોના પોતાના અંગત અનુભવ હોય છે શાંતિનો અનુભવ હોય છે આત્મિક વાનાનો અનુભવ હોય છે જ્ઞાનનો અનુભવ હોય છે
કબૂલ કરે છે કે પ્રભુ તમારા મધ્ય છે. બીજો રાજા 5:17 કલમ, નામાન એને કોળ હતો અને એને એને મોકલવામાં આવ્યો. ઇઝરાયલમાં આવે છે ત્યાં એલિસા પ્રબોધક એને કહે છે જઈને 7 ડુકી માર અને એ સાજો થાય છે. અને નામાન કોળી એ સાજા થયા પછી એની કબૂલાત છે એવું કહે છે. 5:17 કલમ, બીજો રાજા 5:17, અને નામાને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને 2 ખચરના ભોજા જે. નામાન બહુ ખુશ થઈ ગયો અને ભેટ આપે છે એલિસા પ્રબોધકને. અને એલિસા કહે છે મને કશું નથી જોઈતું. નામાન કહે છે કશો વાંધો નહીં, આના લો, પણ મને કૃપા કરીને અહીંની માટી 2 ગધેડા માટી લઈ જવા દે. હવે હું વેદી બનાવીશ યહોવાના નામની, બીજા કોઈનું નહીં, હું બીજા કોઈની આને નહીં નામું, અને યહોવા સિવાય બીજો કોઈ દેવ નથી એવો એ સાક્ષી આપે છે. પહેલો કોણથી 14:24-25 પાઉલ કહે છે તમે જ્યારે ભેગા થયા હો 2 કે 3 તો તમારામાં જ્યારે કોઈ પ્રભુ જ કરે તો કોઈ અંદર આવે એને અનુભવ થશે અને કહેશે ખરેખર તમારામાં દેવ છે, તમારા મધ્યે દેવ છે, તમારી સાથે દેવ છે. અને ઉદો પડીને દેવનું ભજન કરશે અને કહેશે ખરેખર તમારા મધ્યે દેવ છે. કોઈ સાક્ષી ના આપતું હોય, યહોવાની હાજરીનો અનુભવ ના થતો હોય તો પ્રભુ ત્યાં નથી. ચર્ચમાં જયા પછી પણ 2 કતાર એકઠા થાય પછી પણ માણસ એવો ને એવો રહેતો હોય તો પ્રભુની ઉપસ્થિતિ નથી. પણ માણસના જન્મ બદલાવ થતું હોય તો ખરેખર પ્રભુ ત્યાં છે. અને યોએલમાં જેમ વાંચ્યું આપણે કે તેઓ જાણશે કે હું તેઓના મધ્ય છું. તો જો પ્રભુ છે તો પ્રભુ પોતાની જાણકારી અથવા પોતાનો અનુભવ આપે છે કે હું છું. પ્રસવણ તો સત્ય છે કે આપણે ભેગા થઈએ ત્યારે પ્રભુની ઉપસ્થિતિનો આ અનુભવ થવો જરૂરનો છે. સાતમી બાબત, આમોસ 5:14 કલમ, ત્યાં લખેલું છે કે તમે એમ ના કહો યહો અમારી સાથે છે, યહો અમારી સાથે છે. તમે ભલું શોધો ભૂંડું નહીં, કોઈનું ખરાબ કરવાના વિચાર કાવતરા ન કરો, પણ કોઈનું સારું કેવી રીતે થાય, કોઈનું ભલું કેવી રીતે થાય એ શોધો અને ત્યારે તમે જીવતા રહેશો. અને તમે જેમ કહો છો યહો આપણી મધ્યે છે, આપણી સાથે છે, તો એ વચન પણ પૂરું થશે. 15મી કલમ, તમે ખરાબ જે છે એને ધિક્કારના ધિક્કારો, ખરાબ સ્વભાવ હોય, ગુસ્સો હોય, એને જે વસ્તુને ખરાબ છે, ખરાબ ગણાય છે એ બધી વસ્તુનો નકાર કરો, ધિક્કાર કરો. જે સારું છે એને પ્રેમ કરો સારું છે, માફ કરવું સારું છે, બીજાને ગુસ્સગાળ નહીં બની સારું છે. જે સારું છે એનું અનુગમન કરો અને ત્યારે તમે જે કહો છો કે પ્રભુ આપણી સાથે તો એ તમારી સાથે રહેશે. તમારી સાથે ગમશે. અને જો તમારી સંગત પ્રભુમાં નહીં હોય તો લોકોને તમને ઇગ્નોર કરશે, કહેશે મારે તમારી સાથે નહીં આવું, મારે તમારી સાથે નથી રહેવું, મારે તમારે તમે નથી જોઈતા. પણ જ્યારે કોઈ વ્યક્તિ ભલું કરતો હોય, ભલું શોધતો હોય, સારી વાત કરતો હોય અને ભૂંડું ધિક્કારતો હોય, સારાને પ્રેમ કરતો હોય તો બધા કહેશે અમને તમારી સાથે રાખો, અમે તમારી સાથે રહેવું છે. પ્રસવણ ચર્ચ છોડીને જવાનું મન નથી થતું. શિષ્ય કીધું પ્રભુ અમે ક્યાં જઈએ, અનંત જીવન ની વાતો તમારી પાસે છે. આપણો સ્વભાવ અગત્યનો છે, જો એવો સ્વભાવ છે તો લોકો આપણી સાથે રહેશે. તો એક સાચી વાત છે, જો જ્યાં 2 કે 3 એકઠા થાય છે ત્યાં પ્રભુ છે. ક્યારે જ્યાં લોકો કહેશે કે અમને તમારી સાથે રહેવું છે, પ્રસવણ ત્યાં લોકો એમ કહેશે કે ખરેખર તમારામાં દેવ છે. લોકો કબૂલ કરશે ખરેખર તમારા મધ્યે દેવ છે. ત્યાં લોકોને પ્રભુના અવાજ, જે પ્રભુમાં પ્રભુની હાજરીમાં હોય છે, એને પ્રભુનો અવાજ પણ સંભળાય છે. આ પણ સાચી વાત છે, જ્યાં પ્રભુ છે ત્યાં કામ એ બંધ નથી થતું, એ ચાલતું રહે છે. જો પ્રભુ સાથે છે તો કોઈ પણ દુષ્ટ આત્મા ટકતો નથી, રહેતો નથી. પ્રભુની હાજરીમાં
શુદ્ધતા જોવા મળે છે અને પ્રભુની હાજરી ત્યાં છે જ્યાં પ્રભુ પોતે ઉપસ્થિત છે અને પ્રભુ જ્યાં છે ત્યાં સ્વતંત્રતા છે પ્રેઝ ગોડ તો આપણે પ્રભુના નામમાં જ એકઠા થઈએ છે તો આ બધા અનુભવ આપણને થવા જરૂરના છે પ્રેઝ ગોડ ગોડ બ્લેસ યુ પ્રભુ પુષ્કળ કૃપા આપે પુષ્કળ સમજણ આપે આપણી આંખો બંધ કરીએ પ્રભુ આપણે નમીએ આભાર માનીએ એના વચનો માટે પ્રભુ આપણને પુષ્કળ સમજણ આપે હા ખ્રિસ્ત જેમ તમે કીધું જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે પ્રભુ અમે તમે જ્યાં છો ત્યાં ભેગા થવા માંગીએ છીએ તમા સંતોષ સાથે એકઠા થવા માંગીએ છીએ અને એ ન્યાયની સભામાં પાપીઓ નથી આવી શકતા પ્રભુ અમે જો પાપી છે તમારી હાજરીમાં અમે નહીં આવી શકતા પણ જો તમે બોલાવ્યા છે અમને માફી આપી છે તો અમે તમારી હજુરમાં બેસી શકીશું અને તમારી હાજરીમાં અમને અનુભવ છે સ્વતંત્રતાનો અનુભવ છે દુષ્ટ આત્માઓ નીકળતા ખોટા બાબતોને દૂર થતા ના અનુભવ થાય છે સારા વિચારો આવવા લાગે છે તમારા અવાજને અમે સાંભળી શકીએ છીએ અને બીજા પણ ને અમારી સંગત ગમવા લાગે છે હા પ્રભુ બધી વાતો જે સંભળાવી છે સાંભળી છે મનન કરી એ સમજવા માટે સહાય કરો દરેકને ખ્રિસ્ત કૃપા આપો અમારી આંખોને મનોને સંપૂર્ણ પ્રભુ ખોલો અને અમે માગીએ છીએ પ્રભુ અમે ફક્ત બોલનાર ન થઈએ કે બે કે ત્રણ એકઠા થાય છે તેને બધે હું છું પણ પ્રભુ એનો અનુભવ પણ અમે કરનાર થઈએ લોકો આવીને સાક્ષી આપે અમારે તમારી સાથે રહેવું છે લોકો આવીને કે ખરેખર તમારા મધ્યે દેવ છે લોકો આવીને કે દુષ્ટ આત્માઓ નીકળી ગયા અમને સ્વતંત્રતાનો અનુભવ હતો અમને પ્રભુના અવાજને સાંભળ્યો અને ખરેખર પ્રભુ તમારું વચન જેમ કે છે અને હું ત્યાં હોઈશ યહોવા શામમાં યહોવા શામમાં અમારા મધ્યે જો તમે છો તો અમારે જેમ તમારું વચન કે છે કે ભલું છે એનું અનુકરણ કરો ગુંડું છે તેને ધિક્કારો પ્રભુ જે ખોટી વાતો છે એને દૂર કરીએ જે સારી વાત છે એને અમે સ્વીકારીએ અને પ્રભુ એ પ્રમાણે પ્રેમમાં જીવીએ તમારી આજ્ઞા પાલન કરીને પ્રભુ તમારા માર્ગમાં ચાલીએ તમને પસંદ પડતું શું છે એ પારખી લઈએ પ્રભુ અને તમને તમારી સાથે રહીએ તમારી સાથે રહો મણીના સાથે રહો દરેક કૃપા આપો વચન વવાય સોગળ ફળ લાવે ખ્રિસ્તના નામમાં આમેન પ્રભુ સુરેન્દ્ર પ્રાર્થના સાથે કરીએ આકાશમાં મંતા તમના પવિત્ર નામ રાજ્ય આવો જે આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પડતા યેશુની આજ્ઞા કરો જેને માફ કરો છો તમને માફ કરો આ પ્રશ્ન લો બડે સદસ્ય કરો રાજ્ય અપરાધ તમે સર્વ સંપાદ તમારા છે આમેન દેવાત્મનો પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પવિત્ર સંગતિ આપણા સાથે અને વિશ્વમાં જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ ભલા સંતતા રહે આમેન પ્રેઝ લોર્ડ યેશુ મસીહ જય 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 જ